એટલે બે વસ્તુની જરૂરી છે. એટલે ટાયરને હવાએ કીધું, હું કોઈ વસ્તુ ભૂલી નથી ગયો, આ તો પછી સમય પ્રમાણે મેં આમાં મૂકી દેવું હોય એટલે પછી અને આ આ જે બધું મૂકું હું કામ, ઓલા ઉતાવળાથી વૈયા ગયા ને એ હાંભળા વગીટા રહી જાય યાર, એ મોનોપોલી યાર. યાર હવે તમે સાવધાનથી સાંભળો, પ્રોગ્રામ ચાલુ થાય છે. મેં કીધું ને ફાઉન્ડેશન બાંધ્યું છે એટલે ટુકડા ટુકડા મૂકી દીધા થાય, હમણાં રંગોળી આખી પૂરી નહોતી, એક રંગાય મૂક્યો, એક રંગાય મૂક્યો, એક વિશ્વમાં ઢબઢબતો હતો. કાં કેમેરાવાળા ભાઈ આવે ને તમને બેટરી વહી ગઈ, ચડાવો બીજી હાલો. વાત અરે હવે તો કેવું બધું આવી ગયું, કાં કે તમે આપણે લગ્ન છે તો આરામ બરોબર કેમેરું હોય તો રામ રામ કરો. અને અત્યારે તો કેવા લગ્ન થાય, ઓ હો એવા ડેકોરેશન. હમણાં હું એક લગ્નમાં ગયો ને પેથાભાઈ, તો ફટાકડા એવા, ફટાકડો ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખાવેલું હોય ત્યારે ખુરુ દિન બધું ખુલી જાય પાછું. કેવા તાણીમાં પૈણ્યા, એને બદલે અત્યારે તમે જુઓ તો ખરા, એ ડાયાબિટીસ હોય એ દહ દહ ઢેફલા ખાઈ જાય, કારણ કે પીરવવાવાળા જેવા. એ વળી મુંબઈથી આખી ટીમ આવી હોય, વળી 80 વર્ષના બાપા કે લાય લાય ગગી તને થોડી ના પડ્યા હે, ગોટો વળી જાય ગગી નો દીકરો હતા. હું ગગી ગગી તો વહી જાય ડોહી આગળીએ ઘીરે, અને ગગો હલવાઈ જાય પાછા ડોશી વાત કર. તમારા દાદા લગ્ન માંથી ઘેજા આવ્યા, ચાંદ નો હક નથી, જલેબુ ખાઈ ગયો ડો, કઈ 80 વર્ષની ઓઝરી જલેબી જીરવતી છે. કેવું હકીકત છે ને ભાઈ, હે રાજા મહારાજા ઉપાય નહોતી એવી બગ્યુમાં વરરાજો પણમાં જાય, અને 300-300 રૂપિયાના ભાડે જોઈ એટલા ડ્રેસ ભાડે મળે, ફેરે ફેરે વરરાજા કપડાં બદલાવે. બોલો હકીકત, આમ કોકના લગ્નમાં જાય તો એમ થાય પાછા, એટલે કોકની જાનમાં હજી જાય એમ બધી. તમે તમે તમારી રીતે નિર્ણય ન કરો યાર. હા કામુકા અમારો દીકરો ખરે ખરો, પેલા બધા વડીલોને ખબર છે, પેલા પેલા જો ગાડામાં જાન જતી, હે એ વરરાજાને આમ હળદર બળદર આગલે દે, વળી પીઠીને એવું સોળ્યું હોય તે દી માઇન થોડોક થઈ ગયો હોય, અને વળી પાછું આખું ઘર એમ કે ભાઈ તારે જો આમ ધીમું ધીમું બોલવાનું, માંડવામાં ધીમું ધીમું હાલવાનું, તારે મોઢે ભાર હોય તારે તો બોલવાનું જ નહીં, અણવરને કહી દેવાનું બધું, અણવરે તાજો હોય. અણવરે પણ સરહનું ગોયું હોય, એ વળી એની પાસે વળી ધાણા ને એની કોથળી એમ એની વળી કેમેન્ડર ને એ બધી વળી નાખેલી હોય, જે લેચો ચીકદેટ લેચો તારા ઘરની નાખીને બે સુડિયા. કેવું આમ લગ્ન મજા ભલે, આમ તો હતી નહીં બીજી વસ્તુ પણ આમ મજા આવતી. એ વળી આમ વરરાજા એ વળી તોડા પહેર્યા હોય ને ખડક ખડક જતો હોય. વચ્ચે સોરી યાદ આવ્યું એટલે કહી દઉં, માફ કરજો. મેં પહેલાં કીધું ને કે નાની એવી ભૂલ એક ઘટનાને ભયાનક કરી નાખતી હોય, હમણાં જે ઘટના ઘટી રંગોળા, એક નાની એવી ભૂલ સાહેબ કેટલા પરિવારમાં દેખારો કરી નાખ્યો. પગે લાગીને કહું, મોટરસાઇકલ લાખનું લ્યો ને તે 300 રૂપિયાનું હેલ્મેટ લેજો ભાઈ. એક ડ્રાઈવરે સહેજ ભૂલ ન કરી હોત તો એ પ્રસંગ દીપી તો જાત, પણ કેટલો પરિવાર જીવી જાત સાહેબ.
એટલે આપણે જાનમાં બે વડીલોને આગળ સાઈન બેહાડતા ગઢા ગાડાવાળાએ. આપણે એમ કહીએ ને ગામ હોય ને એક વાણિયાનું ઘર રાખતા, લંકામાં એક વાણિયાનું ઘર હતું, સુધનવા નામનો વાણિયો હતો. એ આ રામાયણમાં જાય નથી, તમારે મારી પાસે આવવું પડે વાડીએ. હા આપણી રામાયણ નોખી હોય ભાઈ, આવો પછી કાંઈ પછી કાંઈ બધું કાંઈ પણ હતો. હા ઘણી વાર આપણે પાત્રોને અમુક વાંચ્યા વગર દાંતમાં કાઢી નાખતા. ઓલો વૈદ્યનું નામ શું બાબુ? સુષેણ વૈદ્ય, એટલે શિવના 11 રુદ્રમાંનો એક રુદ્ર છે. નલ નીલ બે રુદ્ર છે. તમે આ 10 રુદ્ર, 11મો હનુમાન, બીજા રુદ્ર ક્યાં? થોડીક વાંચો ક્યારેક, આ બધું રાખવું જોઈએ. આપણે કોઈ પૂછે એનો જવાબ આવો તો આપી જ દેવો. હા ભગવાન રામનો કેટલામાં અવતાર એ આપણને ખબર ન હોય, એ તો લઈ લીધો એણે અવતાર. અમારે પ્રેમદા બાપુની અમારે કથા, પ્રેમદા બાપુ છે આપણે દૂધરેજવાળા, અને સાબરમતી જેલમાં, અને ત્યારે હું જેલમાં એટલે પ્રોગ્રામમાં એમ. હા તમને એમ થાય કે વળી એણે શું કીધું? કાંઈ નહીં, પ્રોગ્રામ કર્યા. કેમ જેલમાં ગયો? 4500 કેદી બાપુ. એટલે મને આમ ક્યારેક ક્યારેક આમ સ્થળ ભૂલાઈ જાય હું ક્યાં સૌ એમ. પછી પ્રોગ્રામ દઉં છું ને સામે બધા સાંભળે છે, ક્યાં સહી એ ભૂલી જાઓ. પૃથ્વીના ગોળા ઉપર સહીદ થાય, અને કોઈ દી માન અપમાન કોઈ દી નહીં જોવાનું. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું. પૃથ્વી ગોળ છે, તમે જ્યાં બેહો છો ને એ બધાથી ઊંચું સ્થાન છે. આછા કરીને આગળ આવીને પછી આપણે પછી ઓલું કરતા, પણ જ્યાં પૃથ્વી ગોળ છે તમે જ્યાં બેહો ત્યાં બધાથી ઊંચા છો. હા અને જ્યાં સહી ત્યાં બરાબર છે. આપણે રાષ્ટ્રપતિ કહેવાય તો શું કરી લે એ મને કહો તમે. હે ટ્રમ્પ ભાઈ આવ્યા હોય તો આપણે શું કરી ગયો? હે એ તો મોદી સાહેબ છે, બધી તૈયારી છે. અને હમણાં તો કર્ણાટકમાં કન્નડ ભાષા આવી ભાષા બોલતા. હું હા તૈયાર તૈયાર, અને કોઈ નો આંબે. હા રાહુલભાઈને હમણાં હુઈ જ જવાય થોડાક એમ, અને કહેવાય તું હમણાં કહો કાઢલે ભાઈ. હે આના કરે દરેક રાજ્યની ભાષા શીખી જાવી ના કરવું એ કંઈ નાની મને ખેલ છે. મને મને રાષ્ટ્રપતિ બનાવે જ નહીં કોઈ. યથા ભાઈ મને એક દી પૂરતો બધે લાગુ તે બિહાડી ગયો ને એક દી પૂરતો. હું એક એક વસ્તુ કરી નાખું. કેવું ખબર? ઓલું 3 છોકરાઓને ફોર્મની ભરવાની છે ને, એવું છે ને કાંઈક એ કાયદો કાઢી નાખું. સમજ્યા? કાયદો એ નાખી દઉં કે જેને ફોર્મ ભરવું હોય એનો દીકરો ફરજિયાત એક મિલિટરીમાં હોવો જોઈએ, અને પછી દેશ વિશે ભાષણ કરો. એ તો જેના જાયાજ શહીદ થયા હોય જનેતાને પૂછો કે દેશની શહીદી શું કહેવાય, રાષ્ટ્ર ધર્મ શું કહેવાય. એટલે એવું પણ હું થાય એનું રાષ્ટ્રપતિ નહીં થવું. તમે તમે કે ચિંતા ન કરતા, નગર જણા ફોર્મ ભરેલા છે. અરે આને નવું કાઢ્યું, માઇન્ડ સર્પ સાટો નવી સોવણી હિવડાવી હતી આવું. ના અહીંયા સરપંચો ઘણા બેઠા છો, સેવા કરજો મારો બાપ ગામની જેટલી થાય એટલી. ભગવાને તમને બનાવ્યા હતા, આપણે નહીં. જે કાંઈ થઈ રહ્યું છે એ ભગવાન આપણા હસ્તક કરાવે છે. આ બોડીનો કોઈક ઉપયોગ કરે છે, અંદર કરવાવાળું કોઈક જુદું છે. આ ખાસ ધ્યાન રાખજો. માયાયનની તેવળ જ નથી પ્રોગ્રામ દઈએ કે, પણ માયાયનની બોડીનો કોઈક ઉપયોગ કરી જાય તો હું આવું ગાડીમાંય બોલી શકું ને બેઠો બેઠો. ન બોલાય ગાડીમાં તમને હાવ નરવ. સંતો બાપુની રઘુ બાપુની સાક્ષીમાં કહું સાહેબ કે ગાડીમાં જાય છે ને બાપુ ત્યારે ખરેખર આત્મા વગરનું ખોળિયું પીડ્યું ને એવા લોથપોથીને પીડાય. ત્યારે એમ થાય કે અંદર કોઈક ઓતાર હતો એ તો વયો ગયો. આ નરું સત્ય. કોઈ પણ તમે જે કાંઈ છો એ તમારા બોડીનો કોઈક ઉપયોગ કરે છે, બાકી કરી કોક જાય છે. એટલે કેવલ ને કેવલ બુદ્ધિને બરોબર પવિત્ર રાખજો, અને પછી જોજો જે ક્ષેત્રમાં જાઓ એમાં તમને મજા આવે. નકર એક રાતના 3.5 લાખ આપે કોઈ, મારો બાપો આપે માયા એને કડિયા કામમાં કોઈ તગારા ઉપાડવા ન લઈ જાય સાહેબ. આ તમને શોખું કહું અને કર્યું છે મેં. તળાજા મહુવા, તળાજા મહુવા. હા એમાં ઘણા ગામ આવે, બોર્ડા એક થોડું આવે. તળાજામાં બોર્ડ અમારું ગામ છે. હું એક ડ્રાઇવિંગ કર્યું છે ભાઈને બધાને તેદુના મને ઓળખે ખબર છે.
અરે સાહેબ, બડલીના ડ્રાઈવર તરીકે સુરત બસ લઈને જાય, તેથી હાદા સ્ટેરિંગ. નો સ્લીપિંગ, ઓનલી પુશ બેગ. હકીકત છે, પણ આ બધાની કૃપા. હું મારું વાલીને જ વાત કરતો, પણ હું જેથી જે બસમાં જવાનું હોય ને એ બસ ફૂલ થઈ જતી. માણસો બુકિંગ એ કરાવતા કે માયોભાઈ કઈ બસમાં છે, એ બસમાં અમને બુકિંગ આપો. કારણ કે કોઈ નાનું બાળક તેડી માં સીટમાં હુઈ ગઈ હોય ને તેવી બ્રેકે ન થાય કે એનું છોકરું છૂટી જાય. અમે હરીફાઈ કરતા પાણીનો ગ્લાસ મૂકી દેવાનો ડેશબોર્ડ ઉપર, એવો રોદોય ન આવે. એટલે જેમાં એમાંય પરફેક્ટ, હું એમાંય મારું નામ હારામાં હારો ડ્રાઈવર ભાઈ. હા, હજી મારે ગાડીમાં કોઈ બેહે નહીં જેવો તેવો. એક વાર બેઠો, બીજી વાર આવે ને કે એમાં બેહાય જ ને, ઓલે ધોળા પટ્ટા સીધી લીટી જ દેખાય ભાઈ. મને ઘણા એમ કે યાર ધીમી હાંકતા હો તો, ધીમી હાંકવી હોય તો સકરડો ન રાખીએ. તમે એમ તો એટલા કરોડ, એટલા લાખનું રોકાણ કરો અને પછી એ ધીરે હાઠ હાઠ જાય ને, ગીતગીત ગીતગીત નહીં. એ તો પછી જેટલો એમાં મીટર આપ્યું હોય આપણે ખબર પડવી જોઈએ કે આ કંપની કેટલી સુધી હાલી એ. કે એમ બધાએ ન કરાય, જે જેની બ્રેક મારવાની સ્ટાઇલ. ટૂંકમાં કહેવાનો મતલબ, મેં મારી જિંદગીમાં સાઇડ કાસ નથી ફોડ્યો હોય એક પણ વાહનનો, કારણ કે સાઇડ કાસ એ ડ્રાઈવરનું નાક છે. જેનો સાઇડ કાસ તૂટ્યો, હું તો ખેલાડીઓને કહું ક્રિકેટના, બોલ્ડ થાય હજી ખેલાડી જ ન કહેવાય. ભલે ને આડા ટાટિયા નાખી દે, LBW થઈ જાય, બાકી કાંઈ આપણે ત્રણ ખીતીડાનો આશ્વે કે ભલા માણા. હા, હું મારા વિદ્યાર્થીને કહું, હા એ રમતા હોય તો કહું, બોલ્ડ છો એ તો ગયો, આડા પડી જાય વાહામ ભલે ને, ગમ દઈને પણ કહે ત્રણ ખીતીડા પડવા દે, એ ફેર ન રહે તો. આ જીવનની સ્ટાઇલ છે એક, એ તો બોલ્ડ થતા જ હોય આમાં બોલર એવા હોય એટલે કંઈ, પણ હોય તો બોલર જ ને. હા, એમાં ક્યાં કાળનો ગળો હમણાં ગળ્યો આવવાનો, આડા બે જાય કે એ આવવા દેવા આમાં, ભાઈ આઉટ થઈ જાઓ. બાકી મારા સ્ટમ્પ, અરે મારું એક એક ઓલું શું કે ચકલું ન પડવા દઉં સાહેબ. એકચ્યુઅલી હું રમતો, પણ વાત એ કરતો કે એક આયલી સુરતજીને આવી આખી રાત હાંકવાની, આખો દી ત્યાં હોવાનું પોપડામાં બસુને હેઠે નાખ્યા હોય આસન. હા, કારક કારક વળી ગલુડા હોઈ ગયા હોય, પણ કઈ મજા, એ વાયશ જ આવતી. હજી વાત કરું ને તો મને હારું ઈ જઈ રડે છે. અને ત્યારે પેલા અમે ડ્રાઈવર ડ્રાઈવર બધા ભેગા થઈ બપોરે, એટલે ત્યારે તો સુરતમાં બહુ મોટા પોપડા ખાલી હતા, અત્યારે બધું સણાઈ ગયું છે. એ ત્યારે બપોરે શું કરવાનું, હવે 150 રૂપિયા બે રાત ને એક દિના 150 રૂપિયા મળે, જઈને આવીએ ત્યારે 150 રૂપિયા મળે, તો બચાવકાર માટે શું કરવું, જમવાના કે થોડાક બચે એવી રીતે કરવું પડે ને. એટલે અમે બપોરે લીંબુ મૂકવાનું મેદાનમાં, અને એ બધા ડ્રાઈવરો વારાફરતી, બસ એક હોય એ આગલું વ્હીલ ડાબી સાઈડનું આગલું ટાયર ચડવું ન જોવે લીંબુમાંથી, અને પાછલા જોટાની બેયની વચ્ચેથી લીંબુ નીકળી જવું જોઈએ. ડ્રાઈવરને એના ટાયર દેખાવા દો બેઠા બેઠા. અને ઘણીવાર કટોકટથી, ત્યારે તો સિંગલ રોડ અને એવા પુલ પાસે ફિક્સ કાઢવાની હોય, ત્યારે હું કલિન્ડરને કહેતો કે સાંભળી લે, જોટો છે ને એનો એક ટાયર કમ્પ્લીટલી પુલની બહાર છે, જવું જોઈ લઈ, શાર આંગળ ઉપર હરુળ હરુળ કરતી નીકળી જતી હોય. આ બધું હું કામ કહું છું, જે વાહનો આકે ને એ થોડુંક આવું ધ્યાન રાખે. હમણાં ઘટના ઘટી ને એટલે વાત છે, નહીતર ન આંકો. હાંકી લેવું છે ને સાહેબ, કાપે લે કોઈ વયો જાય, ભાઈ તું વયો જાય નહીં વાંધો નથી, પણ વાહન અને પાછા એ આવા હોય ને એને તો કાંઈ થાય જ નહીં. અને અંતે આપણે એમ કે ભગવાને કર્યું, ના ભગવાન તો આપણે એટલે જ કહીએ છીએ કે જે અબજસ લઈ શકે ને એને જ ભગવાન કહેવાય. ઘરનો મોભી કોને કહેવાય, જે અબજસ લઈ શકે એને મોભી કહેવાય. આખી દુનિયાનો અબજસ ભગવાન લે છે એટલે જ આપણે એને ભગવાન કહીએ. ભગવાન કોઈ દાવીને કીધું કે ભાઈ મેં કર્યું નથી ને, તારી આ છે હલવાનો ઘણા જ આ છે પ્લાસ્ટર, આપણે શું જોયું, જરા મોટર સાયકલ જો નહીં, ભગવાનની કંઈક મરજી એ છે. એટલે ભગવાને કીધું તું કોથળિયું પીને છૂટા છે આગ જેમ, તે તો તું શીટિયું મારતો ધાધો ધાત પીડ્યા પછી તું આમાં ધીરો પીડ્યો ભાઈ. મૂળ મુદ્દો
એટલે આમ મેં કીધું ને આમ થોડા થોડા બધે આમ થોડું મૂક્યું હોય. કઈ વાત કરતો હતો હું? ટાયર, પછી શેલી જતો મેં નાલિત પાછો વળી ગયો. પછી એ લેશું પછી બીજા પ્રોગ્રામમાં, પણ એ કારણ કે તે પૂછ્યું આપ, પણ હું પહેલી વાત કરતો તો લગ્ન ડે ટાણીમાં લગ્ન થતા. એ બળદગાડામાં જાનું જાતી ન્યા પહોંચ્યો ને પછી જાનેલી સીધો ઓલી જાનની ઘટના ઘટી ન્યા વયો ગયો હતો. એ ગાડામાં હેડી હેડીના બધા બેઠા હોય, વળી દરેક ગાડાની અંદર હેડી હેડીની બહેનો બેઠી હોય, ને એમાં એક ગાડું એવું હોય કે એમાં 70 થી લઈને 80 વર્ષની માવડીઓ બેઠી હોય, એના ગીતે નો ખાલતા હોય. અને કહેવા ગયો, સાહેબ સંબંધ કેમ થતા ખબર? પંગતમાં પીરવવા નીકળે ને એમાં એક મૂકીને બીજો જે બરફીની ડોલ લઈને જતો હોય એ કુટુંબનો કુવારો છોકરો હોય, અને પંગતમાં એને ખબર પડી જતી કે આનું વેહવાળ બાકી છે. એટલે જમતા જમતા પૂછતા કે એક ભાઈ કોનો દીકરો ને ફલાણું. એક લગ્નમાં 2-3 જણાના વેહવાળ થઈ જતા. રામ એક નહોતા પણવા ગયા, વાંચ ગયો રામાયણ? એક મહિનો જનક રાજાએ કીધું કે હમણાં રોકાવ અહીંયા, અમારા જનકપુરમાં ઘણી દીકરીઓ છે અને તમારા અયોધ્યામાં જે છોકરા હોય એ બધાને બોલાવી લો, સમૂહ લગ્ન કર્યા હતા. હા જો, હા આ કઈ ખોટી વાત ન બાપુ, આ તો સાચી વાત છે. હા એ પછી તમને રામાયણમાં નહીં ચડે. અને આજની તારીખે બાપુ ખાલી જનકપુરના અને અયોધ્યાના માણસો ખાલી રોડ ઉપર ભેગા થાય ને તોય હજી મજાક કરે, વેવાયો મજાક કરે એવી આજે હજી એવા ને એવા સંબંધ. પણ એ પહેલાં એ જાન જાતી એ ઉતારા દેવાના હોય, ખુરશ્યું કેવ્યું ડબ્બાની માથે રજાઈને આસન લાગી ગયા હોય, હેઠે બે ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે ભરત, એની માથે વળી મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલ્યા મુકાઈ ગયું હોય, વરરાજાનો ટીકીવાળો રૂમાલ હોય તોય મોઢું લૂસતો હોય. એમાં પાછું વરરાજાને કહી દીધું હોય કે તારે મોઢે ભાર હોય, તારે કાંઈ બોલવાનું જ નહીં, જે કામ હશે એ અણવર કરશે. એમાં વરરાજા પાછા વાના ખાઈને આવ્યા હોય, અને અમુક વસ્તુ ખાવા તો એના લગ્ન છે એટલે જ મોકો મળ્યો હોય. એમાં પાછો ઉતારો હોય, ત્યાં તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ તો હતા નહીં. હે મોટી ડેલી હોય ત્યાં ઉતારો દેવાનો હોય, ઢોલી વળી પાછા તમને કોઈ ડેલીની બહાર બેઠા હોય ને ઢોલીએ વળી એક પગ આ ફીતે ટેકો દીધો હોય ને એક પગ ઢોલની માથે નાખી દીધો હોય ને એમાં વળી પાછા આ પેથાભાઈ જેવા મોટા માણસો નીકળે ત્યાં વળી કહે સાહેબ બાપુને ઘણી કમાતા, વળી વળી કોઈ વળી સિગરેટનો ઘા કરી દે, વળી કોઈ વળી હાજી બીડીઓ આપે, એ વળી બેઠો બેઠો ઢોલી પીતો હોય, પછી ઢોલીને વેવાએ કીધું હોય કે વરરાજાની નીકળે એટલે માંડવા સુધી મોયર વગાડતો આવવાનું છે. એ વાટે એ અણવર એમ કહેવાય ઢોલી બેઠો હોય, એ થોડીક વળી કોથળી પી ગયો હોય, એ બીજા ઢોલીને જોઈએ નીકળીનો જે ધ્યાન બળનો થઈ જાય, ધ્યાનમાં ઘણા પી ગયા હોય. સારું છે અણવર નથી પી જતો. આય બરોબર બધું બેઠું હોય, એમાં વરરાજા વાનો ખાઈને આવ્યા હોય, ત્યાં ટોયલેટ બાથરૂમ ન હોય, એમાં વરરાજાને આકળી સડે, એમાં મોઢે ભાર હોય બોલાય નહીં, કેવા શિફ્ટી ભીરા લગ્ન છે. એમાં બિચારાને આકળી સડે એટલે વરરાજો અણવરને કોણી મારે એટલે અણવરને ઈશારો કરે એટલે આ વળી સામો ઈશારો કરે ડબલું ડબલું. એ તો હવે મોકલા ભગવાનની દયા, નહીં તો પ્રસંગ હોય ને પસા પસા નવા ડબલાઈ લાવતા. પૂછવા કઈ હું કઈ ખોટી વાત ના કરતો, આ તો ભૂતકાળની વાત તમને કરું છું. આવી આવી તાણીમાં લે એમ નીકળ્યા છે બધા, તમે ભાગશાળી બટા. એ વળી અણવર કોણી મારે એટલે અણવરને એટલે અણવર વળી પાછા ડબલું ભરી આવે, એ વળી અણવરે ડબલું લીધું હોય ને એક હાથમાં ટીકીવાળો રૂમાલ હોય ને વરરાજાની વળી બગલમાં તલવાર વળી ઠમક 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 નીકળ્યા હોય, જા ડેલીએ પોગે તા ઢોલી ન્યા મળતે ધમુક ધમુક. એટલે અહીંયા તો માંડવે નથી જાતો. આ બીજી કઈ વાત કરતો હતો? હવે કઈ બીજી વાત બાકી છે?
સરપંચ કઈ વાત બાકી હોય એ અંદર હવા જે ટ્યુબ છે એ શક્તિ છે, વાતી હતી. ટાયર છે એ પુરુષ છે. એકદી ટ્યુબે ટાયરને કીધું કે 180 ની સ્પીડે જે કાકરા ઉડાડે જાવ ને એ તો અંદર અમે બેઠી હોય એટલે નહીં તો કેદુના ઢોળાઈ જાવ. ટાયર આવ અને પાછી જેવી ગાડી એવા ટાયરો. ટાયરને એવી નકશી હોય. તાકાતવાન તાકાતવાન કોણ? તાકે બુલડોઝર. એને અવડા અવડા કાતર્યા તાકાત. પછી જેમ જેમ પછી પ્લેનમાં જાઓ એટલે હાવ લીટી. પ્લેનના ટાયરને કઈ કાંઈ ત્યાં નહીં ધડ દિલ પડે તો એટલે કીધું કે એ મોટી નકશી વાળા આવ ટાયર અમે અંદર બેઠી હોય એટલે તમે દોડ્યા જાઓ રોડ ઉપર. એટલે ટાયરે કીધું સાંભળે હવા હવા ઈ અમે કડક આવરણ રાખીને બહારથી બેઠા એટલે નગર ક્યારે અહીંયા ઢોળાઈ ગયું હોત. એ બે ધડ કરતા હતા ને ત્યાં એનો છોકરો વાલ બોલ્યો. એ કહે બા બાપુજી બે હકના રહેજો, બાકી વૈશમાલે અમે સટકી ગયા તો બે ઢોળાઈ જાહો. આ વાલ ટ્યુબ સાફ કરવાનો પ્રોગ્રામ છે.